સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. Welcome to the inauguration function of Saint Ishita Academy for Special People. Yes, I'm using the word special because indeed they're very, very special for us. I'm to ghana loko amari academy ne abnormal baalokni academy. Ki pachi slow learner. Ki man buddhi na baalokni academy pan keche. Pan amara mate. અમારા માટે નોર્મલ લોકો કરતા પણ વધારે વિશેષ છે, સ્પેશિયલ છે. અમારી આ એકેડેમી હું અર્પણ કરું છું દરેક એવા સ્પેશિયલ લોકો કે જેમનો વિશ્વાસ અને ધગશ અમને આ એકેડેમી ખોલવા પર મજબૂર કરી ગઈ. ટુ ટેલ યુ ધ ટ્રુથ, જ્યારે હું આવા બાળકોને ભણાવતી હોઉં છું ને ત્યારે એમનામાં રહેલી હિંમત, પેશન્સ ને કંઈક કરી બતાવવાની ભાવનાને જોઈને હું પોતાની જાતે પણ એમનાથી નબળી ગણી બેસું છું. And that is why I miss my mom. My mom Ishita. મારી મમ્મી ઈશિતાનું આ સપનું સાકાર કરવા માટે જે વ્યક્તિએ પોતાની આખી જિંદગી ખર્ચી કાઢી આજે એ જ વ્યક્તિના હાથો મારી આ એકેડેમીની શુભ શરૂઆત થશે. So let me call upon stage none other than Mr. Sen Patel. Let's hear it for him, ladies and gentlemen. Mr. Sen Patel. Yeah, thank you very much. I think she called me by the wrong name. I'm not Sen Patel. I was Sen Patel, but right now I'm Shantilal Narottam Patel. Am I right? Oh, I'm so sorry. Please, please continue. Yeah, thank you very much. Saint Ishita Academy for Special People. Ishita, a wonderful person. બહુ સાચું કહું તો અત્યાર સુધી મને જ સમજાયું નથી કે આખી જિંદગી મેં ઈશિતાને સાચવી કે ઈશિતાએ મને સાચવ્યો. આજે જ્યારે આ એકેડમી ઓપન થવા જઈ રહી છે ત્યારે બહુ સાચું કહું તો એક મિક્સ ફિલિંગ આવી રહી છે. એક તો એકેડમી ખુલવાનો આનંદ પણ એટલો છે અને સાથે સાથે દુઃખ એ વાતનું છે કે પોતાનું સપનું સાકાર થયેલું જોવા માટે આજે ઈશિતા હયાત નથી. ઈશિતા, મને હજી પણ બરાબર યાદ છે જ્યારે પહેલી વાર મેં અમેરિકાથી ભારતની ધરતી પર પગ મૂક્યો હતો. કોઈ વાત નથી સાંભળવી હો. અરે તારે તો 4 દિવસ પહેલા, અરે શું કરો છો, એ તોરણ ત્યાં નહીં મેઈન ગેટ ઉપર લગાડવાનું છે. જરા કામમાં ધ્યાન આપો ને. અવની, કાલે સવારે વહેલી આવી જજો. ઓકે. હે ભગવાન, કાલે ઘરમાં દીકરાના લગ્ન છે ને કોઈને કાંઈ પડી જ નથી. દાસ દાસ સાંભળો છો, બહાર આવો તો. અરે ઘરમાં આટલા બધા કામ પડ્યા, તમને કાંઈ ચિંતા જેવું છે કે નહીં? મમ્મી. શું છે બેટા? મમ્મી, એરપોર્ટ થી કોઈનો ફોન હતો. ના કેમ? શું? મમ્મી, હું એરપોર્ટ પહોંચ્યો તો ખબર પડી ફ્લાઇટ 2 કલાક લેટ છે, એટલે અતુલ મામા નું ત્યાં જ મૂકતો આવ્યો છું. એ આપણા મહેમાન ને હમણાં લઈને આવતા જ હશે, બહુ કામ બાકી છે. એ પણ સાંભળ, જનોયો માટે બસની વ્યવસ્થા થઈ ગઈ છે ને? કાલ સવારે 8 વાગે પહોંચી જશે. વેરી ગુડ. અને કેટરિંગ વાળાને ફોન કરીને ફરીથી મેન્યુ કન્ફર્મ કરવાનું ભૂલતો નહીં. ઓકે મમ્મી, ઓકે. સાંભળ, તમારા બધાને કપડા આવી ગયા? અમે તો જવા દે તો જાવ ને. તો જલ્દી જને, અહીંયા ઉભો છું. આપણે આટલી દોડધામ કરીએ છે પણ દાસ ને
અજો દાસ તમે હમણા મને અટકાવી જાત. અરે એમ મારી અંશુને કઈ નઈ થવા દો. શું કરતા હતા ત્યારના? મહેમાનોનો લિસ્ટ ચેક કરતો હતો. કાલે મારી કઈ કઈ ગર્લફ્રેન્ડ આવવાની છે ની મને તો ખબર પડે. સમજે અંશુ? શું ક્યારના અંશુ અંશુ કરો, જરાય શોભતા નથી. અને આ છોકરાઓ ઘરમાં છે, સાંભળે તો કેવું લાગે? આય નહીં હવે. અને બાય ધ વે દાસ, મારું નામ અંશિયા છે, અંશુ નહીં. ને આ ઉંમરે અંશુ અંશુ કરો છો ને, જરાય શોભતા નથી. અચ્છા એટલે તમે માનો છો ને કે મારી ઉંમર થઈ ગઈ છે? હસ તો. તો પછી આ ઉંમરે હું તને એ અંશુ યા અંશુ યા એમ કરીને બોલાવું એ કેવું લાગે? એના કરતો શોર્ટ અને સ્વીટ નેમ અંશુ. અરે શું કરો છો, શરમાવ જરા. અરે પોતાની બહેરીનો હાથ પકડવામાં શરમ શાની? બે તું જ મને કે, આ બાજુવાળા રૂપાળા રૂપાબેનનો હાથ મેં કોઈ દિવસ છોકરાઓની સામે પકડ્યો છે? એટલે હાયલા તો ન કહેવાનું કહેવાય ગયું. નહીં સુધરો દાસ, તમે ક્યારેય નહીં સુધરો. એટલે કાલે ઘરમાં દીકરાના લગ્ન છે અને તમને હમણાં રોમાન્સ સુજી રહ્યો છે. અરે પ્રેમ કરવાના દિવસો આપણા દીકરાને વહુના છે, આપણા બેના નહીં. કેમ ગરડા માણસને દિલ ના હોય? એને ક્યારે પોતાની પત્નીને એમ કહેવાનું મન ન થાય કે ઈશિતા શાંત થઈ જાય, હું ક્યાંય નથી જવાનો, અહીંયા જ રહેવાનો છું તારી સાથે. લગ્ન પછી છોકરો સાસરે ના જાય, છોકરી સાસરે જાય, એટલે તારા ભાભી અહીંયા આવશે. શોપિંગ કરવા જાઓ ને, જલ્દી થી પાછા નહીં આવતા. તમારે સાથે જવાનું છે. એ દાસ, તમને ઘરમાં કઈ જવાબદારી જેવું છે કે નહીં? અરે પ્રેમની જવાબદારી નિભાવી હતી ત્યારે તો આ જવાબદારી સુધી પહોંચ્યા અંશુ રાણી. મમ્મી હું બહાર જાઉં છું, કઈ કામ હોય તો કે ઓન ધ વે પતાવતા હું. અને પપ્પા તમારા અમેરિકા વાળા મહેમાન આવતા જ હશે, એમને કઈ હોટેલમાં રાખવાના છે? નહીં બેટા, હોટેલમાં નહીં, આપણા ઘરમાં જ રહેશે. આપણા ઘરમાં? બેટા આપણા ઘરમાં. તમે બધા તો જાણો છો, અમેરિકા વાળો મારો ફ્રેન્ડ નરોત્તમ પટેલ, એને ઇન્વિટેશન આપવા માટે મેં ફોન કર્યો હતો. મને કે ભાઈ હું તો બિઝનેસમાં બહુ બિઝી છું એટલે મારાથી દવા એમ નથી, પણ એમના બદલે એમનો દીકરો આવી રહ્યો છે. કહેતો હતો કે ઉંમર લાયક થઈ ગયો છે, પણ હજી ઇન્ડિયન કલ્ચર, એની સંસ્કૃતિ, રીતિ રિવાજ, સંસ્કાર વિશે એને કશી જ ગતા ગમ નથી. એટલે થોડા દિવસ લગ્નના માહોલમાં રહેશે તો રીતિ રિવાજ સંસ્કાર વિશે કંઈક જાણી શકશે. ને કહેતો હતો કે આટલો મોટો ઢાંઢો થયો છે, પણ હજી સુધી એવો ને એવો અળવિત્રો છે. એટલે સુધરી જાય પછી એના માટે સુંદર સંસ્કાર ઇન્ડિયન છોકરી શોધી રાખવાની છે. એટલે થોડા મહિના આપણા ઘરમાં જ રહેશે. અને હા, જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કોઈ ક્યાંય નથી જવાનું. ઓકે. એટલે મારે ટાટા નહીં જવાનું? ટાટા? હા મમ્મી, તે કહું તું ને, મારે શોપિંગ જવાનું છે. હાયલા પપ્પા, કેટલું બધું કામ બાકી છે, કામ કોણ બતાવશે પહેલા? સુમિત બતાવશે. ના 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 ના, ઈશિતા નું કામ નથી, સુમિત જશે. સુમિત, અરે શું આમ આમ કરે, તું ભાગ તો કરો. આ જો રહી ગયો પાછળ. અરે જા. એટલે દાસ, હવે આપણે ઘરમાં મેરેજ બ્યુરો ખોલવાના છીએ. હસ તો. જો ને, સુમિત નું તો થઈ ગયું છે, હવે પેલા અમેરિકન અળવિતરા નો બારો, અને પછી મારું તમારો. આ ઉંમરે પાછા લગ્ન કરવા? તમે તો લગ્ન કુંવારા. ડરી ગઈ. જુઓ જુઓ, તમારો પેલો અમેરિકા વાળો અળવિતરો આવી ગયો છે. મેં છે ને એને આમ બારી માંથી જોયો. અચ્છા. ને અતુલ મામા ટેક્સી વાળા ને આટલા બધા પૈસા આપે છે? જો બેટા, એને મોઢા પર અળવિતરો નહીં કહેતી. હા મોઢા પર અળવિતરો નહીં કહેવાનું? નહીં, બિલકુલ નહીં. ઓકે ઓકે. એ છે ને આમ મોઢા પર. પપ્પા, મારે ને અળવિતરો કેવો હશે ને, તું એનું મોઢું આમ ફેરવી નાખી જા.
મને વિલાલ બોલો, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? એમ શું થયું? તમે કહેતા હો તો તમને પગે લાગુ લાગો લાગો, પણ થયું શું? અરે આ તમારા મહેમાને મારા દિમાગની પથારી ફેરવી નાખી છે. એ શું બોલે છે? અરે તમારા અમેરિકા વાળા ભાઈબંધે જો લગન જ ન કર્યા હોત તો ધરતી ઉપર આવી આડી અવળી આઈટમ જન્મી જ ન હોત. હા લો પહેલી વાર મજા કયા પ્રકારના કપડા પહેરીને આપ્યો? સોરી, વોટ પ્રકાર? સેન્ટ, આમાં તકલીફ નથી થઈ ને? ગુજરાતી માં જ વાત કરવી પડે છે. બેટા, તને અળવિત્રા નો અર્થ ખબર નથી? નો બોલો, આને અળવિત્રા નો અર્થ ખબર નથી? તમે મને રમકડા નથી લઈ આપતા. ઘરમાં બિયર, બિસ્કિટ, ચુસ્કી કઈ અલાઉડ નથી. અરે આ સંસ્કારી ગુજરાતી નું ઘર છે, અહીંયા આ બધું નહીં ચાલે, અહીંયા આ બધું નહીં ચાલે. બોટ રબેશ, એ રબેશ ભવિશ ગયું તારા ઘરે? અરે આ મારું ઘર છે, હું ગઈ છે માં જ રહેવું પડશે. અરે હું તારા બાપ નું તું ઝબડતો, તું ના ખેતી મોડી કે બાંધી ગયા? અરે આને સમજાવો, નહીં તો હું આને ધીબેડીશ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીબેડીશ? હવે મારે આને ધીબેડીશ તો અર્થ કેવો પડશે? ઓફકોર્સ હવે થોડા મહિના મારે અહીંયા જ રહેવાનું છે. એ તમે કહેશો એ પ્રમાણે મારે કરવું પડશે. તો હવે હું પણ તમને ધીબેડીશ. વોટ્સ રોંગ વિથ યુ મેન? હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ જાતના વિચિત્ર શબ્દો આ ઢાંઢારી સામે નહીં બોલતા. નવરે જમીન ગો ઠંડો. હું શું કામ બોલ્યું? કો કો કો? અરે શું કો કો? તમે લોકો મારી પથારી ફેરવી નાખો. હે હે હે, વોટ ફેરવી નાખશો? ઢાંઢો ને ને ફેરવી નાખશો? લા ઢાંઢો તો ક્લિયર કર ભાઈ. યા ઓલાય ઢાંઢો. ઢાંઢો નહીં, ઢાંઢો. નો, યુ આર ટોકિંગ અબાઉટ ધ ઢાંઢો. ઢાંઢો નહીં, ઢાંઢો, ઢાંઢો. ઓકે, ઢાંઢો, ઢાંઢો. ના, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઢાંઢો? ઢાંઢો ને ઢાંઢો.
દાંડો એટલે હોશિયાર. વોટ? Intelligent. Oh, really? Oh, yeah, you are absolutely right, old man. I am very intelligent. Who thando shu? I don't know. What is this very nice pathari? No, no, no. Don't do this. Please tell me. I'm not going to ask you first. I'm going to ask you. Hey, why sent you? તારે આરામ કરો હોય ને તો સામેના ગેસ્ટ મજે ને આરામ કરે. અને બીજી વાત, કાલે લગ્નમાં પહેરવા માટે માણસો પહેરવા કઈ કપડાં લાવે છે કે નહીં? કપડામાં આવશે તો આપણી ઇજ્જત જશે. અધૂર એક કામ કર, એના માટે કોઈ સારા સૂટ ની નહીં, તારા જેવા સફારી ની વ્યવસ્થા કર. નો 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 સફારી, બીકોઝ ઇન સફારી હી લુક્સ લાઈક અ પોસ્ટમેન. What a weird look, postman with a mustache and safari. એક કામ કર, એના માટે સૂટ ની વ્યવસ્થા કર. યા સૂટ ઇઝ ઓકે, સૂટ ઇઝ ઓકે. ઓકે હા, અને ભાઈ સેન્ટ, તારે છે ને કાલે સુમિત ના આણર બનવાનું છે. વોટ વર્ક? છેવટે મારે એના અણવર બનવું પડ્યું. લગ્ન માં જે ડોહા આવે બધા મારા ભાઈબંધ પાસે આવે, પછી મારી પાસે આવે, પછી મને કે હવે ચાલતો પાલતો, હવે ચાલતો પાલતો. અરે હું તો એવો કંટાળી ગયો ને. પછી હું બેટા થોડા દિવસ પછી ભાઈબંધ ના કાકા ગુજરી ગયા, સ્મશાન માં એ જ બધા ડોહા હાજર. પછી મેં શરૂ કર્યું, હવે તમારો વારો, હવે તમારો વારો. I was telling you, you are very funny, Mr. Atul. Very, very funny. I must tell you, funny. Please, hold it. Very, very funny. I know funny like you. So, Tane, what do you think? Satyai gao che. In a wait. Huh? Amma. Oh. Amma, me po. Now, what is the meaning of Satyai gao che? Oh. Oh, tamaro varo. Your turn, old man, tell me. શું હતું? શું વોચ? વોટ વોઝ ઈટ? સઠિયાઈ ગયો. યા ગયો. નહીં નહીં, સઠિયાઈ ગયો. યા સેમ. સઠિયાઈ ગયો એટલે દિલનો સાફ. Oh, really? Oh, yeah, you are absolutely right, old man. And હું સઠિયાઈ ગયો છું. I also know Gujarati. I know how to make it. Yeah. Oh, why are you laughing? You're very funny, yeah. જો હું તને કહું સઠિયાઈ ગયો. મેરી અફ્રેડ ઇઝ એટલે મત કહો. મેરી અફ્રેડ ઓ બને. તારા કેટલા બધા વખાણ કર્યા. આઈ નો ઓલ્ડ મેન, આઈ નો વેરી વેલ. પાછવા પાડે છે. એ નાઇસ પીપલ, નાઇસ હાઉસ, યુ નો ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ કન્ટ્રી. આવતાની સાથે કેટલા બધા વખાણ કર્યા આ લોકોએ મારા. બેવકૂફ સમજે છે આ લોકો મને. એ લોકોને એવું લાગે જાણે મને કઈ સમજ પડતી જ નથી. ગુજરાતી ભાષામાં જેટલા લેકા છે બધા મને આવડે છે. બીકોઝ આઈ ડોન્ટ નો હુ આઈ એમ. એનીવે, આઈ એમ સેન્ટ પટેલ. માસ્ટર્સ ફ્રોમ યુએસએ ઇન ગુજરાતી. હેલો. હેલો. જોયું? જોયું કુંવારા હોવાનો ફાયદો? મન મૂકીને નાચી શકો છો. બાકી પરણેલા ને પૂછી જુઓ, હવે નાચવાની વાત તો દૂર. માંડ માંડ મન મૂકીને બોલી શકે. કમ ઓન, નાચો નાચો, આપણને
આપણે તણે ને નાચવાનો પૂરો હક છે, કારણ કે આપણે તણે કુંવારા છીએ. નો 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 નો, યુ આર એબ્સોલ્યુટલી રોંગ મિસ્ટર અતુલ. આઈ થિંક દરેક પાંડેલો માણસ પણ બહુ ખુશ હોય છે. વોટ હેપન્ડ? ખોટી માન્યતા છે. હા, પાંડેલો અને ખુશી આ બંને વિરુદ્ધાર્થી શબ્દો છે. માય ગોડ, અગેન સ્ટાર્ટેડ. વિશ્વાસ નથી આવતો. નો, વિશ્વાસ નથી આવતો. આઈ સેડ નો. ગમે પાંડેલો માણસને પૂછી જોજો. અરે ગમે, હું કામ? હમણાં સુમિત અને શ્વેતા આવે ને હનીમૂન ઉપરથી, ત્યારે જોઈ લેજો સુમિત ની હાલત. નીચોવાયેલા કપડા થી પણ બદતર હાલત હશે એની. બરબાદી તરફ જાશો. અરે હું તો કઉ છું, લગ્ન કર્યા પછી બધું ફિક્સ જ છે. આજ દીદાર, કલ યાર, પરસું પ્યાર, ફિર ઇકરાર, ફિર ઇંતજાર, ફિર તકરાર, ફિર દરાર. सारी मेहनत बेकार और आखिर में एक और देवदास एंड बियर बार. आई लाइक इंडियन बियर वेरी मच, यू नो, चिल इंडियन बियर. अरे मामा, अंदर उबा उबा चू करो छो. हाउ यू आर? या फाइन. मम्मी पापा, जुओ भाई आवी गयो, जल्दी आओ. आओ आओ, मारा रस वगैरह ना शेडी ना हाठा. आओ. हां ना, नीचो भाई कहला कपड़ा थी पण बदतर हालत वाला. સરસ. બહુ બેટા, કેમ છો તમે? મજામાં. જુગ જુગ જીઓ ને મને જલ્દી જલ્દી દાદી બનાવી દો. ખુશ રહો અને સદા મારી જેમ રોમેન્ટિક રહો. જલ્દી બેસો. ભાભી, તમે હનીમૂન પર ગયા હતા ને? હા. તમને ખબર છે, આ ભાઈ પણ હનીમૂન પર જ ગયો હતો. હે 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 હે, ઈશિતા ઈશિતા ઈશિતા, લિસન ટુ મી. આ તારા ભાભી તારા ભાઈના વાઈફ છે, એટલે બંને જણા સાથે હનીમૂન પર ગયા હતા. યુ નો, સાથે ગયા હતા. યા. ઓકે 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 ઓકે. ભાભી, ભાઈએ હનીમૂન પર તમને પપ્પી કરી? સીતા ના મમ્મી, મેં છે ને આમ ટીવી માં પિક્ચર માં જોયું છે કે હનીમૂન પર પપ્પી કરે. તમને પપ્પી કરી? ભાઈએ તમને પપ્પી કરી? બેટા કોને? મને નથી ખબર બેટા, તું અંદર જ રહી કે આને આ પપ્પી ના. બેટા તું મોઢું બંધ કરને, ચૂપચાપ અંદર જા. જો આંટી આંટી આંટી, હું કરતી તારી સાથે, તું આઉટ કરે છે. હું નહીં વાત કરું. ઈશ્વર, લિસન આંટી, વોટ આર યુ ડુઇંગ? ડોન્ટ ટ્રીટ હર લાઈક અ મેડ પર્સન. ગાંડી નથી. આઈ થિંક શી ઇઝ અ સ્લો લર્નર. એને બધું સમજાય છે, પણ એને ધીરે ધીરે સમજાવશો તો? એન્ડ વેલ, શી ઇઝ ઇનફ મેચ્યોર્ડ. એને પણ બધી વાતની જાણકારી હોવી બહુ જરૂરી છે. યા વોટ ટેલ મી વન થિંગ, એના મનમાં ઉઠતા પ્રશ્નોને જો તમે આમ જ દબાવી દેશો તો પછી એનો ગ્રોથ થશે કેવી રીતે? એમ આઈ રાઈટ ઓર રોંગ? બધા એક હારે કઈ જમા થયા છો ને ભાઈ? ભાઈ ખોટા જમા તો નથી આવી ગયો? ના ના મામા, પણ અત્યારે ક્યાંથી? એવી રીતે કેવી રીતે નો આવું? મારી દીકરી ની ખબર તો કાઢવી પડે કે નહીં? આ સાસરિયામાં કોઈ દુખ તો નથી ને? ના ના, હવે કોઈ દુખ નથી. એ મામા, મને આ ટોપી આપો ને. એવી રીતે કેવી રીતે આપું? આ ટોપી મારી છે. મને એકવાર આપો, પછી હું પણ કહીશ.
આ ટોપી મારી છે.